રુઝાન આપને પૂછીશ કે હવસખોરો નરાધમો ક્યાંક ને ક્યાંક એટલી વિકૃત માનસિકતા થઈ ગઈ છે, એટલી ગંદી માનસિકતા થઈ ગઈ છે કે આ માનસિકતાના દબાવ હેઠળ આવીને ક્યાંક ને ક્યાંક માનવતા ભૂલાઈ ગઈ છે અને માસૂમ બાળકીઓને પણ આ હેવાનું નથી છોડી રહ્યા. કેટલું ખરાબ આ સમાજ માટે કહી શકાય. સી, આપણને બધાને શરમ આવવી જોઈએ, કારણ કે ઇન્સાનિયત જે તમે કહ્યું માનવતા મરી પડી છે. અને એક્ઝામ્પલ આપ્યો કે હવે પોતાના ઘરમાં ભલે સ્ટેપ ફાધર, પણ ફાધર તો કહેવાય ને, એ કરે. પછી અત્યારે તો લેટ્સ સે કે પહેલાં સાથે જ જતા હોય, પહેલાં એવું હતું કે ભાઈ ભાઈને જોડે લઈ જાય, કોઈ જેન્ટ્સ હોય એટલે યુ આર સેફ, બટ હવે તો એ બી વાત સાચી છે કે તમે જેન્ટ્સ હોય તો એ સેફ નથી. એટલે આ લડત અત્યારે બુરાઈની છે. આ લડતમાં એવું થયું છે કે જે માઇન્ડસેટ, જે પેટ્રાયકલ માઇન્ડસેટ ચાલતું હતું વર્ષોથી કે ભાઈ પિતૃત્વવતા સોસાયટી જેને કહીએ કે ભાઈ છોકરો કરે સાચું, અને એ વર્ષોથી જોતા રહે એના ઘરમાં. જાણે કે એક એક્ઝામ્પલ નાનું આપું કે ભાઈ ડોમેસ્ટિક ઘરેલું હિંસા થાય એના ઘરમાં, તો જે નાનું બાળક હોય એને ઘરેલું હિંસા ના ગમે, પણ ધીરે ધીરે મોટું થાય એટલે કે અરે આ તો મારો હક બને છે. અને પેલી જે દીકરી જોતી હોય એના મમ્મીને સહન કરતા તો કે ઓકે મારી મમ્મી સહન કરે એટલે મારે બી સહન કરે, નોર્મલાઇઝ થઈ જાય. હવે થાય છે શું, એટલે એના એક્ઝામ્પલ મેં એટલે આપ્યું એટલે લોકોના હાથ છૂટા થઈ ગયા છે. દે ડુ નોટ રિસ્પેક્ટ વુમેન, કારણ કે આ રે રોજ ઢોલ ઢપાટા જો એટલે એ લોકોના માઇન્ડમાં રિસ્પેક્ટ હોય બી નહીં, ભલે પછી દેવીને પૂજા કરે ને બધી જે બધા નાટક છે ફ્રીમાં એ છોડી દઈએ આપણે. એટલે અત્યારની તારીખમાં તમે જોવા જાઓ તો આપણે પાછળ જતા રહીએ છીએ. અત્યારે આમ કહીએ તો બધા પેલા શું કહે, જયારે ઇલેક્શનો આવે છે ત્યારે બધા મારા નેતાઓ કહે છે, મારા વાલા વાલા નેતાઓ કહે છે કે અમે તમને પાકિસ્તાનથી બચાવશું, અમે તમને ટેરરિસ્ટ બચાવશું. અરે ભાઈ તો બહુ દૂરની વાત છે સાહેબ, પાકિસ્તાન ટેરરિસ્ટ અમારા માટે બહુ દૂરની વાત છે, તમે અમારા આસપાસના લોકોથી અમને બચાવો. અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી, મારું કોન્સ્ટિટ્યુશન મને ફ્રીડમનો હક આપે છે, ફ્રીડમ. પણ અનફોર્ચ્યુનેટલી ફ્રીડમ તો બહુ દૂરની વાત છે, મને પ્રોટેક્શન બી નથી માગતું. એક્ઝામ્પલ એ રીતે આપવા માગું કે માની લો કે આજે રાતે મારે 10 વાગે ક્યાંક બહાર જવું છે, તો મારો ભાઈ આરામથી ચડ્ડો પહેરીને બહાર જશે, કારણ કે એને ફ્રીડમ છે. ત્યારે મારે બહાર જવું છે તો મારે પ્રોટેક્શન લઈને જવું પડશે, મારે મારા ભાઈ યા 2-3 લોકોને જઈને લેવું પડશે. એટલે દેટ ઇઝ પ્રોટેક્શન. અનફોર્ચ્યુનેટલી અત્યારે તે પ્રોટેક્શન બી ઓછું પડી રહ્યું છે. એટલે તમે અત્યારે બહેનોની સ્થિતિ જુઓ કે કઈ, આપણે દિવસે દિવસે ભલે બેટી બચાવવાની વાત કરીએ, ઇક્વાલિટીની વાત કરીએ, મોટી મોટી કોન્ફરન્સીસ ને સેમિનાર્સ કરીએ, પણ જે બેઝ લેવલ, જે ગ્રાઉન્ડ લેવલનો પોઈન્ટ છે અત્યારે આ છે. અને બીજું મારે ખાસ બહેનના પોઈન્ટથી કહેવું હતું, ખાસ જસ્ટ ટુ અપડેટ યુ, કન્વિક્શન રેટ બેન ઓછો છે. હર 100 કન્વિક્શન, અરે હર 100 જજમેન્ટ ઉપર, જજમેન્ટ જ કહેવાય ને, એમાં ખાલી 18% કન્વિક્શન થાય છે. દેટ ઇઝ ટ્રુ, બટ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ એઝ ઇન યુરોપ ને બધા કરતાં આપણો કન્વિક્શન, મારા દેશથી મારી પાસે ડેટા નથી. ના ના, દેટ ઇઝ વાય કન્વિક્શન રેટ એટલે કમ્પેરેટિવલી હાયર. યુ સેડ કે કન્વિક્શન રેટ, ના ના ના, તો એ કન્વિક્શન રેટ આપી દઉં કે જે બીજા ગુનાઓના કન્વિક્શન રેટ આઈ થિંક 25-30% છે યા 40% કદાચ. ના ના, થવું એવું નથી, વી આર નોટ ઇન અ, લેટ્સ નોટ ગેટ, ના ના, અનફોર્ચ્યુનેટલી આપણો બહેનો માટે આ પર્ટીક્યુલર રેપ ને એના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વાત કરીએ આપણો 18% છે. એટલે બાકીના 82, એટલે 100 માંથી 18 લોકો ગુનાગાર કહેવાય અને બાકીના 82 છૂટી જાય. અને કેમ છૂટે છે આપણે નેક્સ્ટ પર, હું આઈલ સ્પીક.